સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર જીઓ કંપનીના જે મોબાઈલ ટાવર આવેલા છે એની અંદર જે રાઉટર આવે છે સ્પીડ વધારવા માટે, એ રાઉટર તથા એમની ચિપ, આ જો તો બીબીયુ રાઉટર અને એસએફપી ચિપ એના ચોરીના બનાવ બનેલા હતા, એને લઈને સુરત શહેરમાં ઉમરા, અમરોલી તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર કીમ, કોસંબામાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા હતા. એમને ડિટેક્ટ કરવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી. એમને લઈને પીએસઆઈ મૈડા અને એમની ટીમ વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પીએસઆઈ મૈડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ લોકો જે ગેંગ આમાં ઇન્વોલ્વ છે એ અગાઉ અને હાલમાં પણ જીઓ કંપનીની અંદર જે ટેકનિશિયન તરીકે કામ કરે છે એ લોકો જ છે, તથા આ સ્ક્રેપનો ધંધો કરનાર વ્યક્તિઓ છે એનો માલ લે છે, અને આજ રોજ એ લોકો તાપી કિનારે એ લોકો ભેગા થવાના છે અને જે ઉપરોક્ત મુદ્દામાલ ચોરો છે એ માલ એમને વેચવાના છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ મૈડા અને એમની ટીમ દ્વારા એમને ડકા ઓવારા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. એની અંદર જે મુખ્ય ચાર આરોપીઓ છે એની અંદર એક છે રાજેન્દ્ર વર્મા, બીજો છે પંકજ ભદૌરિયા, ત્રીજો છે રાધામોહન વર્મા અને ચોથો આરોપી છે મોહમ્મદ અનસ મલિક. આ મોહમ્મદ અનસ મલિક છે એ આ જે ચિપ છે અને જે રાઉટર છે એ ખરીદનાર છે. 3 મહિના પહેલાં આ લોકોએ પીપોદરા અને કીમ વિસ્તારની અંદરથી ચોરીઓ કરેલ હતી અને એનો જે માલ આવેલો હતો એ આ મોહમ્મદ અનસને વેચેલ હતો. ત્યારબાદ મોહમ્મદ અનસે એમને ફરીવાર ચોરી કરવાનું કહેતા એ લોકો 1-1-2023 ફરી આ લોકો એક્ટિવ થઈ છાપરા ફાટા રોડ, પીપોદરા અને વેલેન્ટાઇન સિનેમા એ લોકોની પાછળ જ્યાં જીઓના કંપનીના ટાવર આવેલા છે ત્યાંથી આ બીબીયુ રાઉટરની ચોરી કરેલ હતી. આમ એમની પાસેથી સ્પોટ ઉપરથી જે મુદ્દામાલ તથા જે સ્ક્રેપર છે એ મોહમ્મદ અનસ મલિક એના ઘરમાંથી પણ મુદ્દામાલ મળી આવેલ છે. ટોટલ 14 લાખ ઉપરનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે. આની અંદર જે 5G બીબીયુ રાઉટર છે એ 5 નંગ છે, એસએફપી નંગ 22 જે ચિપ આવે છે એ છે, ડિસમિસ નંગ 2, ચાવી નંગ 3 તથા 2 મોપેડ એમ મળીને ટોટલ 14,69,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આમાં રાજેન્દ્ર વર્મા, પંકજ ભદૌરિયા અને રાધામોહન વર્મા આ ત્રણેય જીઓ કંપનીના ટેકનિશિયન છે, જ્યારે ચોથો આરોપી છે જે મોહમ્મદ અનસ મલિક એ ભંગારનો ધંધો કરતો હોય છે અને એ માલ ખરીદનાર છે. ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આવા જ એક અન્ય બનાવની અંદર એક પુણા ગામની અંદર પણ ચોરીનો બનાવ બનેલો હતો અને ત્યાંથી પણ બીબીયુ રાઉટર અને ચિપની ચોરી થયેલી હતી. સાથે સાથે એમાં પણ હકીકત મળે છે અને આની અંદર એક રવિ દશરથ ઇંગળે એની ધરપકડ કરવામાં આવી છે. આ રવિ ઇંગળે છે એ જીઓ કંપનીની અંદર પહેલાં રીગર તરીકે કામ કરતો હતો, ત્યારબાદ એને છૂટો કરી દેવામાં આવેલો હતો અને એ બાદ એમને એ જગ્યાએથી પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ બીબીઓની ચોરી કરેલ, એને પણ અલગ ગુનાની અંદર ધરપકડ કરવામાં આવેલ છે. આમ આ બધા ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. એની રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે અને ઘણા બધા અલગ અલગ જગ્યાએ આ લોકો જ્યાં જ્યાં એની મૂવમેન્ટ હતી ત્યાં કોઈ ચોરી થયેલ છે કે કેમ એની પણ તપાસ ચાલુ છે. આ છેલ્લા અત્યાર સુધી આપણે 3-4 મહિનાની અંદર જે આને ચોરી કરી છે એ આપણા ધ્યાન ઉપર આવી છે, તેમજ આ લોકો ક્યારથી નોકરીએ લાગ્યા છે અને એની નોકરી લાગવાથી લઈને અત્યાર સુધીની એક્ટિવિટી શું હતી એ તમામ મુદ્દાઓ પર પણ તપાસ ચાલુ છે. આ લોકો અન્ય આરોપીની અંદર એક છે, ત્રણ જે આરોપી છે એ આની અંદર ટેકનિશિયન હતા, એક છે એ ભંગારનો ધંધો કરતો હતો અને એક જે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો રવિ ઇંગળે એ આનો ભૂતપૂર્વ રીગર હતો, એટલે એમાં જે ટેકનિશિયનથી ઉપરની પોસ્ટ આવે છે એમાં રીગર તરીકે નોકરી કરતો હતો, પણ હાલમાં એને જીઓ કંપનીએ છૂટો કરી દીધો હતો અને બેકાર હોય અને આ ચોરીના રવાડી ચડેલો હતો.